साबरकांठा જિલ્લાના પ્રાંતિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાંતિત ખાતે ચાલતી રોગી કલ્યાણ સમિતિની મીટિંગ પ્રાંતિત તલોદના પ્રાંત અધિકારી એમએન ડોડિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. પ્રાંતિત ખાતે કાર્યરત રોગી કલ્યાણ સમિતિ મીટિંગ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાંતિત તલોદના પ્રાંત અધિકારી એમએન ડોડિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ગત સભાનું પ્રોસિડિંગ વંચાણે લઈ બહાલી આપવામાં આવી હતી અને ચાલુ વર્ષે 26/6/2023 થી 4/9/2023 સુધી આરકેએસ પ્રાંતિજ અને આરકેએસ અધર ઇન્કમમાં થયેલ તમામ ખર્ચનું ચૂકવણું કરેલ છે તેનો બહાલો આપવામાં આવ્યો હતો. અને સેવ કાઉન્ટર મશીન, સેન્ટ્રીફ્યુઝ મશીન, માઇક્રોસ્કોપ મશીન, બાયોકેમ ઓનલાઇઝર મશીન વગેરે મશીનની ખરીદી કરવા મંજૂરી આપી હતી, જેથી દર્દીઓને અદ્યતન સુવિધાઓ મળી રહેશે અને હિંમતનગર કે ગાંધીનગર કે અમદાવાદ સુધી લાંબા નહીં જવું પડે જેવા વગેરે મશીનો ખરીદવા માટે બહાલી આપવામાં આવી હતી. તો મીટિંગમાં પ્રાંતિત તલોદના પ્રાંત અધિકારી એમએન ડોડિયા, પૂર્વ મંત્રી અને પ્રાંતિત તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિત સીએચસી ઓફિસર અને ડૉક્ટર હર્ષ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર એમ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી નીતિનભાઈ ચૌધરી, નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, રાજુભાઈ પટેલ સહિત રોગી કલ્યાણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, જેડએસટીવી, પ્રાંતિજ. પ્રાંતિજ ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ, એમાં અમારા પ્રાંતસિંહ, અમારા નિત્યાનભાઈ, રાજુભાઈ, એમના બધા તમામ કર્મચારીના અધ્યક્ષ બેઠા. ચર્ચા કરવામાં આવી કે ભાઈ રોગી કલ્યાણ સમિતિની બેઠકની અંદર નાનામાં નાના પ્રશ્નો હોય છે, એ પબ્લિકને ખૂબ પ્રસ્તાવ હોય છે, એની પર નાના નાના સ્વસ્થતાનો મુદ્દો હોય કે નાની મોટી કોઈ ગ્રાન્ટ ખૂટતી હોય તો આપણા જોડે ગ્રાન્ટ પડી હતી અને બીજી જે ખૂટતી ગ્રાન્ટ એ એમએલએ ફંડમાંથી આપવાનું નિર્ણય કર્યો છે. એટલે આવનારા સમયમાં નાનામાં નાના જે દર્દી આવે એને તકલીફ ના પડે એના માટે આજનું પ્લાનિંગ સારું કર્યું અને આવનારા સમયમાં અમે ખાતરી આપીએ કે આ બધું કામ એક મહિનામાં થઈ જવું જોઈએ. આભાર ભારત માતા કી જય. આજે રોગી કલ્યાણ સમિતિની સીએચસી પ્રાંતિજ ખાતે મારી અધ્યક્ષતામાં માનનીય ધારાસભ્યશ્રીની હાજરીમાં તથા અન્ય સભ્યોની હાજરીમાં એક તંદુરસ્ત માહોલમાં આ પેન્ડિંગ કામો નિકાલ થાય એવી ચર્ચા થઈ અને આગળ જે હોસ્પિટલને ખરીદી કરવી હતી, બીજા પ્રશ્નો હતા એ માટે કાર્યવાહી કરવામાં આવી. હોસ્પિટલના સીએસસી સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી અને અન્ય ડૉક્ટર મિત્રો દ્વારા અત્રેની હોસ્પિટલને સેલ કાઉન્ટર મશીન મળે, સેન્ટ્રીફ્યુઝ મશીન મળે, માઇક્રોસ્કોપ મશીન મળે, બાયોકેમ એનાલાઇઝર જેવા મશીન જેવી જેથી દર્દીઓને અદ્યતન સુવિધાઓ મળી રહે અને હિંમતનગર ના જવું પડે એ માટે જે એની ખરીદીની પ્રક્રિયા હોય એ બાબતે વિચારણા કરવામાં આવી અને ટૂંક સમયમાં આ બાબતે નિકાલ થાય એવા પ્રયત્નો થયા. એમાં જે મોટી રકમના મશીન્સ હતા, જેમ કે સેલ કાઉન્ટર મશીન છે કે બાયોકેમ એનાલાઇઝર મશીન છે, એની ગ્રાન્ટ એ ઝડપથી ઉપલબ્ધ થાય અને વહીવટી પ્રક્રિયામાં પડવું ના પડે એ માટે ધારાસભ્યશ્રીએ પોતે એની ગ્રાન્ટ આપવાની બાંહેધરી આપી. એ સિવાય રિપેરિંગના પ્રશ્નો હતા, બીજી નાની મોટી ખરીદી હતી એ માટે પીઆઈઓને સૂચના આપવામાં આવી. આમ એ આજે ઘણા સમય પછી સીએસસીની રોગી કલ્યાણ સમિતિની બેઠક ખૂબ સફળ રહી અને આગળ સીએસસી લોકોને વધુને વધુ ઉપયોગી થઈ